દાદરાનગર હવેલી ટ્રાફિક વિભાગ દ્વારા 31મા સડક સુરક્ષા સપ્તાહ સંદર્ભે રેલી કાઢવામાં આવી હતી. દાદરાનગર હવેલીમાં ટ્રાફિક પોલીસ વિભાગ અને જયકોર્પ લિમિટેડના સહયોગ દ્વારા 31મા સડક સુરક્ષા સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેના સંદર્ભે પોલીસ હેડક્વાર્ટરની સામે મેદાન પરથી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં વિદ્યાર્થીઓ સાથે ટ્રાફિકના નિયમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ એસપી શરદ ભાસ્કર દરાડે ડીવાયએસપી મનસ્વી જૈનના હસ્તે ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરવામાં આવી હતી, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ટ્રાફિક અવેરનેસ અંગે જાગૃત કરાયા હતા. આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન લોકોની જાગૃતિ માટે નુક્કડ નાટક અને રેલી સહિત અન્ય કાર્યક્રમ દ્વારા લોકોને નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવશે. ઉસમાં બતાયા ગયા હૈ કે પૂરે ભારત વર્ષમાં 4.5 લાખ એક્સિડેન્ટ હો રહે ઓર ઉસ એક્સિડેન્ટમાં 1.5 લાખ લોકો કી મોત હો રહી હૈ ઓન ધી સ્પોટ. તો યે બહોત ભયાનક ફિગર હૈ. તો મેઇન ચીજ યહી હૈ, રોડ સેફ્ટી અવેરનેસ લોકો પે લાના હૈ, હર લોકો કો વો ફોલો કરના હૈ. જૈસે કે આપ દેખ રહે હૈ કે 11 જનવરી સે યે પ્રોગ્રામ કી શરૂઆત હુઈ હૈ. પ્રોગ્રામ કી શરૂઆત મેં આપ જગહ આપ હર દાહન કે હર જગહ પે દેખોગે કે રોડ સેફ્ટી મેસેજર્સ બેનર્સ લગે હુએ હૈ. કે વો બેનર યે દર્શા રહે હૈ કે આપકો રૂલ્સ જો ટ્રાફિક કે રૂલ્સ હૈ વો ફોલો કરને હૈ. સાથ મેં સાથ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કોલેજમાં રોડ સેફ્ટી અવેરનેસ કા આયોજન કિયા થા ઓર એક ક્વિઝ કોમ્પિટિશન કા ભી આગાઝ ઉસમાં થા. કે ક્વિઝ કોમ્પિટિશન ઇસલિયે કે જ્યાદા સે જ્યાદા યૂથ ઇસમાં શામિલ હો ઓર રોડ સેફ્ટી કે બારે મેં વો ખુદ જાને ઓર અપને સગે સંબંધી દોસ્ત પરિવાર અપને સમાજ કો વો યે મેસેજ દે કે રોડ સેફ્ટી કિતના ઇમ્પોર્ટન્ટ હૈ. ઉસકે બાદ મેં હમને યે સિલવાસા 4 રસ્તે પે જો જિસને બાઇક ચલાતે ટાઈમ હેલમેટ પહેના હૈ ઉસકો હમને ફૂલ ઓર ચોકલેટ દીએ થે. જિસ જો ફોર વ્હીલર ચલા રહા હૈ ઓર સીટ બેલ્ટ પહેના ઉસકો ફૂલ ઓર ચોકલેટ સે હમને ઉસકા સ્વાગત કિયા થા. આપ જાનતે ભી હોગે કે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ મેં હમને સ્કિલ એન્હાન્સમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કે અંતર્ગત ઓર રોડ સેફ્ટી વીક કે તહેત 27 જો અનએમ્પ્લોયડ યૂથ હૈ ઉનકો લાઇટ મોટર વ્હીકલ કા લાઇસન્સ ફ્રી ઓફ કોસ્ટ દિયા હૈ. ઉસકા ઉદ્દેશ યહી હૈ કે લોકોને સેફ્ટી કે ઉપર જાગૃત હોના હૈ. ઓર યહાં પે કલ આપ દેખોગે કે યહાં પે ડ્રોઈંગ કોમ્પિટિશન કા ઓર્ગેનાઇઝ કિયા થા જિસમેં 80 બચ્ચોને પાર્ટિસિપેટ કિયા થા ઓર આજ ઉસકે જો અવોર્ડ્સ ઓર સર્ટિફિકેટ ભી વિતરિત કિયે ગયે. ઓર આપ જૈસે જાનતે હૈ લાસ્ટ વીક મેં એક પાયલટ પ્રોજેક્ટ કે તહેત હમને ડોક્યુમેન્ટરી મેકિંગ કોમ્પિટિશન રખી થી. ડોક્યુમેન્ટરી કોમ્પિટિશન કા યહી ઉદ્દેશ હૈ કે લોકો કે બીચ યહાં કી જો સમસ્યા હૈ વો રિફ્લેક્ટ કરકે ડોક્યુમેન્ટરી બનાના હૈ ઓર લોકો કો જાગૃત કરના હૈ. ઉસમે ભી કલ પ્રાઇઝ ઓર ડિસ્ટ્રીબ્યુશન કિયા ગયા ઓર આજ યહાં પે જો કાર્યક્રમ આયોજિત કિયા ગયા વો 31st રોડ સેફ્ટી વીક કે અવસર પર આજ યહાં પે લોકો મેં જાગૃતતા ફેલાને કે લિયે ઓર ખાસ કર સ્કૂલ કે બચ્ચો મેં ભી જાગૃતતા ફેલાને કે લિયે એક રેલી કા આયોજન કિયા ગયા હૈ જિસકો અભી હમને આપકે સાથ ફ્લેગ ઓફ કિયા. इसका मकसद इस रोड सेफ्टी वीक का यही है कि यातायात के जो नियम है उन सारे नियमों की एक अवेयरनेस पब्लिक में आ जाए, जिससे कि नॉट ओनली उनकी जो व्हीकल चलाते बट पेडस्ट्रियन जो है उनकी भी कोई इंजरी ना आ पाए, कोई उनको क्षति ना पहुंचे जान की या माल की. और साथ ही साथ बच्चों को इसमें इन्वॉल्व करने का मकसद ये भी है कि आगे जाके ये बच्चे ड्राइविंग लाइसेंस लेंगे और गाड़ी वगैरह चलाएँगे तो उनको पहले से ही सारे नियमों का पता हो और सारे नियम का वो पालन करे. यही एक उम्र होती है जहाँ पर अच्छी चीज़ें उनको बताई जा सकती है और वो जल्दी से उसको आत्मसात भी करते हैं. तो इस मकसद के साथ आज की रैली का आयोजन किया गया था. मुझे आशा है कि ये बच्चे ना सिर्फ अपने परिवारों के बल्कि अपने आसपास रहने वाले लोगों में भी यातायात के नियमों के प्रति अवेयरनेस फैलाएँगे और एक अच्छा माहौल, एक सुरक्षित माहौल हमारे सड़कों पर बनाने के लिए कारगर साबित होंगे. आने वाले सालों में हमने जो ब्रीथ एनालाइजर वगैरह है वो मशीन हम ज़्यादा करेंगे ताकि ड्रिंक एंड ड्राइविंग की वजह से जो फेटलिटीज़ होती है वो ना हो. और ख़ासकर टू व्हीलर जो राइडर्स है वो हेलमेट ज़रूर पहने क्योंकि ज़्यादातर फेटलिटीज जो है उनकी हेड इंजरी की वजह से हमें देखने को मिली है. तो मैं आपके ज़रिए तमाम लोगों से ये आह्वान ज़रूर करना चाहूँगा कि हेड इंजरी ना होने चाहिए, एक अच्छी क्वालिटी का हेलमेट दोनों राइडर, बाइक चलाने वाले भी और पीछे बैठने वाले भी, दोनों हेलमेट लगा के ही बाइक पर बैठे ताकि कोई इंजरी ना हो. क्योंकि घर में किसी की अगर फेटल इंजरी से डेथ हो जाती तो वो फैमिली हमेशा